ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને તેના કેટલાક પાયાના સિદ્ધાંતો જે છે એનો એક પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો હતો, બરાબર છે. આલ્કેન, આલ્કિન, આલ્કાઇન શ્રેણી જોઈ હતી અને મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું એનું, જે મને મોકલજો, ઘણા બધા વિદ્યાર્થી મને મોકલ્યું છે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો જુઓ તમે કે આપણે જે 12.5 જે છે સિલેબસમાં ટોપિક, એની અંદર જો 12.1 ટેબલ નંબર જે છે, 12.1 ટેબલ, એમાં કેટલાક કાર્બનિક સંયોજનના નામ આપ્યા છે અને નામ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યના છે. આપણે ધોરણ 12ની અંદર પણ એ નામ જે છે એ આવશે અને એના બંધારણ પણ આવશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એ કેટલાક નામ જે છે આપણે એની ચર્ચા કરી લઈએ. ચલો જુઓ, સૌથી પહેલું નામ વિદ્યાર્થી મિત્રો એમાંથી છે એસિટોનિક છે. એસિટોન અગત્યના નામ છે, આપણે એને જ લઈએ છીએ અત્યારે તમારે યાદ રાખવા માટે. તો વિદ્યાર્થી મિત્રો એસિટોન જે છે એ કોને કહીશું? તો CH3 CO CH3, આને આપણે એસિટોન તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો એસિટોન એ સામાન્ય નામ છે, એનું IUPAC નામ જો હું લખું છું તમે યાદ રાખજો, એનું IUPAC નામ છે 2-propanone. કેટલું શું છે? 2-propanone એનું એસિટોનનું શું છે? IUPAC નામ છે. ત્રણ કાર્બન એટલે પ્રોપેન અને બીજા નંબર ઉપર CU, અને CO ને વિદ્યાર્થી મિત્રો કીટોન સમૂહ કહેવાય. કયો કહેવાય? કીટોન સમૂહ. એટલે લાગે છે ઓન, શું લાગે પાછળ? ઓન, એટલે એનું નામ થશે 2-propanone. તમે આને આમ પણ લખી શકો છો, પ્રોપ 2-1 પણ તમે લખી શકો છો. ચલો બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો છે ફોર્માલ્ડિહાઇડ. શું છે? ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડને વિદ્યાર્થી મિત્રો કહેવાય HCHO. HCHOને શું કહીએ આપણે? ફોર્માલ્ડિહાઇડ કહીએ. આ આલ્ડિહાઇડનો સમૂહ છે. એક જ કાર્બન છે, એનું સામાન્ય નામ ફોર્માલ્ડિહાઇડ છે, એનું IUPAC નામ વિદ્યાર્થી મિત્રો થશે મિથેનાલ. યાદ રાખજો તમે, આ ખૂબ જ અગત્યનું છે. શું થશે? મિથેનાલ થશે. ચલો ત્રીજું નામ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે એસિટાલ્ડિહાઇડ. શું છે? એસિટાલ્ડિહાઇડ. તો એસિટાલ્ડિહાઇડનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે CH3CHO. તો આ પણ વિદ્યાર્થી મિત્રો સામાન્ય નામ છે. તો આનું IUPAC નામ થશે, બે કાર્બન છે, અહીંયા એક કાર્બન તો મિથેનાલ હતું, તો અહીંયા બે કાર્બન તો શું થશે? ઇથેનાલ. તો ઇથેનાલ તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. આ પણ એક અગત્યનું નામ છે. ચલો એના પછી ચોથું વિદ્યાર્થી મિત્રો એક નામ છે CHCl3. શું નામ છે? CHCl3, જેને વિદ્યાર્થી મિત્રો આપણે ઓળખીએ છીએ ક્લોરોફોર્મના નામે. કયા નામે? ક્લોરોફોર્મ. અને ક્લોરોફોર્મ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ નિશ્ચેતક તરીકે વપરાય છે, બરાબર. હોસ્પિટલની અંદર આપણે બેહુશ કરવા માટે જે આપણે શરૂઆત પહેલાંના સમયમાં વાપરતા હતા, અત્યારે તો વાપરતા નથી ક્લોરોફોર્મ, બરાબર છે. તો ક્લોરોફોર્મ જે છે એનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો CHCl3, આપણે ક્લોરોફોર્મના નામે ઓળખીએ છીએ, બરાબર છે. ચલો આ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજું એક નામ છે CH3COOH, જેને કહીએ છીએ આપણે ઇથેનોઇક એસિડ. શું કહેવાય? ઇથેનોઇક એસિડ. બે કાર્બન એટલે ઇથેન અને COOH એટલે એસિડ સમૂહ લાગે, ઓઇક એસિડ એટલે ઇથેનોઇક એસિડ. એનું સામાન્ય નામ વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં છું, એને કહેવાય એસિટિક એસિડ. આપણે ઘણી વાર ક્લાસ વર્ગખંડની અંદર પણ આ ચર્ચા કરી છે, બરાબર. મેં તમને લખાયા પણ હતા નામા બધા કે એસિટિક એસિડ જે છે એને જ આપણે ઇથેનોઇક એસિડ કહીએ છીએ, સામાન્ય નામ છે. અને બીજું વિદ્યાર્થી મિત્રોનું નામ જે છે ઘરગથ્થું, એને આપણે કહીએ વિનેગાર. શું કહીએ છીએ? વિનેગાર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ચલો એ પ્રમાણે બે કાર્બન છે, એક કાર્બનનું નામ મિથેનોઇક એસિડ થાય, તો એનું પણ સૂત્ર લખી દઈએ આપણે HCOOH, જેને આપણે મિથેનોઇક એસિડ કહીશું. શું કહીશું? મિથેનોઇક એસિડ. અને મિથેનોઇક એસિડ કહીશું જેનું સામાન્ય નામ વિદ્યાર્થી મિત્રો ફોર્મિક એસિડ છે. શું છે? ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ નામે પણ ઓળખીશું આપણે એને. ચલો એના સિવાય હજુ એક નામ છે, બેન્ઝીન. શું કહીશું વિદ્યાર્થી મિત્રો આપણે એને? બેન્ઝીન કહીએ. જો તમે બેન્ઝીન આ રીતે પણ દોરી શકો છો, વચ્ચે રાઉન્ડ કરશો તો પણ બેન્ઝીન, જો આને હું જોડી દઉં આ ત્રણ બંધને તો રાઉન્ડ જ બની જાય, બરાબર છે. આપણે બેન્ઝીન નામે ઓળખીશું. અને બેન્ઝીનને વિદ્યાર્થી મિત્રો C6H6 કહેવાય. અહીંયા જે આ ખૂણા પડે છે એ દરેકે દરેક કાર્બન છે અને દરેક કાર્બન વચ્ચે દ્વિબંધ છે, બરાબર છે. માટે આપણે C6H6ને પણ આપણે શું કહીશું? બેન્ઝીન કહીશું. ચલો બીજું એક નામ છે વિદ્યાર્થી મિત્રો એનિસોલ. તો બેન્ઝીનની રિંગ ઉપર OCH3 એટલે મિથોક્સી બેન્ઝીન. આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મિથોક્સી બેન્ઝીન. તો મિથોક્સી બેન્ઝીનનું જ વિદ્યાર્થી મિત્રો સામાન્ય નામ એનિસોલ છે, બરાબર છે. આ ધ્યાન રાખજો. ચલો એનિસોલને વિદ્યાર્થી મિત્રો બીજા આ નામે પણ ઓળખી શકાય, OME. મેં શરૂઆતના પહેલા વિડીયો લેક્ચરમાં કહ્યું હતું કે ME આવે તો આપણે એને મિથાઇલ જ સમજીશું. તો જો OME ને પણ શું કહેવાય? એનિસોલ જ કહેવાય. શું કહેવાય? એનિસોલ. એને જ આપણે મિથોક્સી બેન્ઝીન કહીશું. ચલો એના પછી બીજું એક નામ જોઈએ આપણે, જે
વપરાય છે બેન્ઝીન ના ઉપર NH2 તો વિદ્યાર્થી મિત્રો આનું નામ છે એનિલિન શું નામ છે આનું એનિલિન નામ છે પ્રચલિત નામ છે બહુ જ આપણે આ ચેપ્ટર પણ આવશે ધોરણ 12 ની અંદર તો એનિલિન એટલે કે બેન્ઝીન ઉપર NH2 આનું વિદ્યાર્થી મિત્રો બીજું એક નામ છે એને કહે બેન્ઝેનેમાઇન શું કહેવાય બેન્ઝેનેમાઇન બેન્ઝેનેમાઇન તરીકે પણ આપણે એને ઓળખીશું ચલો બીજું વિદ્યાર્થી મિત્રો એક નામ છે એસિટોફિનોન શું નામ છે એસિટોફિનોન એસિટોફિનોન તેનો વિદ્યાર્થી મિત્રો બંધારણ કે આવું છે બેન્ઝીન ના ઉપર COCH3 એને આપણે એસિટોફિનોન તરીકે ઓળખીશું બરાબર છે અને વિદ્યાર્થી મિત્રો આ બેન્ઝીન જે છે એને આપણે C6H5COCH3 એટલે કે એસિટોફિનોનનું જે છે એ બંધારણ આપણે C6H5COCH3 તરીકે પણ ઓળખી શકીએ છીએ એ પ્રમાણે એનિલિન ને વિદ્યાર્થી મિત્રો લખવું હોય તો એનિલિન આપણે લખી શકીએ છીએ C6H5NH2 અને આ રીતના પણ લખી શકાય બરાબર છે મેં તમને પહેલાં કીધું કે બેન્ઝીન એટલે C6H6 તો જુઓ અહીંયા જ્યારે પણ કોઈ સમૂહ જોડાશે તો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થાય તો જુઓ આ થઈ ગયો 5 અને પછી NH2 જોડાઈ ગયો બરાબર છે એટલે એકલું બેન્ઝીન હોય તો C6H6 પરંતુ બેન્ઝીનના ઉપર જો કોઈ સમૂહ આવશે ક્રિયાશીલ સમૂહ એક હાઇડ્રોજન સુધાય દૂર થશે બરાબર ચલો તો જો વિદ્યાર્થી મિત્રો આ કેટલાક નામ હતા કે જે અગત્યના હતા 12.1 ટેબલમાં આપેલા છે બરાબર આપણે એની ચર્ચા કરી તો આ જેના સામાન્ય નામ છે વિદ્યાર્થી મિત્રો એ સામાન્ય નામથી ઘણી વાર પ્રશ્ન પૂછાય છે તો એ સામાન્ય નામ આપણે યાદ રાખવા પડશે બરાબર એ સામાન્ય નામ જે છે એ તમે ખાસ યાદ રાખજો જેના કારણે આપણે સામાન્ય નામકરણથી પ્રશ્ન પૂછાય તો આપણે કન્ફ્યુઝ ના થઈએ ઓકે તમે એકવાર નોટ ડાઉન કરી લેજો દરેક બંધારણ અને નામ બંને ચલો હવે વિદ્યાર્થી મિત્રો થોડા આગળ વધીએ 12.5 ના અંદર કન્ટિન્યુ કરીએ આપણે નામકરણની અંદર તો નામકરણના અંદર બીજા કેટલાક નિયમ હતા એની ચર્ચા કરીએ આપણે કેટલાક નામ લખીએ અને નિયમની ચર્ચા કરીએ જુઓ CH3 CH CH2 CH CH3 CH3 અને આ CH3 ચલો આનું આઈપીસી નામ નક્કી કરો સૌથી પહેલાં તો આપણે નિયમ મુજબ પહેલાં કાર્બન ગણો 1 2 3 4 અને 5 તો 5 કાર્બન એટલે વિદ્યાર્થી મિત્રો પેન્ટેન ચલો બીજા નંબરના અને ચોથા નંબરના કાર્બન ઉપર અહીંયાથી ગણો તો પણ બીજા નંબરના અને ચોથા નંબરના કાર્બન ઉપર શું છે CH3 ને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો આપણે જાણીએ છીએ કે એને આપણે મિથાઇલ કહીએ છીએ તો 2,4-ડાયમિથાઇલ અને પેન્ટેન હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ધ્યાન રાખજો બે મિથાઇલ છે અને બેને કહેવાય ડાય એટલા માટે આ ડાય લખવું પડે ત્રણ હોય તો આપણે ટ્રાય લખો તો જુઓ 2,4-ડાયમિથાઇલ પેન્ટેન બની જાય નામ ચલો ત્રીજું નામ જોઈએ આપણે એક બીજું એટલે તમને આઈડિયા આવે ત્રણ ટ્રાય કેવી થશે CH3 CH2 CH CH3 CH3 હવે જોઈ તમે સૌથી પહેલાં કાર્બન ગણો તમે 1 2 3 4 અને 5 પાંચ કાર્બન છે તો અહીંયા પણ ત્યારે મિત્રો પેન્ટેન થશે હવે જો નંબર આપો તમે તો જો અહીંયા 1 2 તો બીજા નંબરના કાર્બન ઉપર બે મિથાઇલ છે તો અહીંયા આપણે લખાશે 2 2 ત્રણ અને ચાર ચોથા નંબરના ઉપર પણ મિથાઇલ છે તો 2 2 4 ટોટલ થયા 3 તો હું લખીશ ટ્રાય અને ટોટલ કાર્બન 1 2 3 4 5 તો એને લખાશે પેન્ટેન 2 2 4 ટ્રાય મિથાઇલ અને પેન્ટેન થઈ ગયું તો 3 હોય તો આપણે આ રીતના લખી શકીએ છીએ ચલો એક બીજું ઉદાહરણ લઈએ હજુ CH3 CH2 CH2 CH CH3 CH CH3 CH3 સૌથી પહેલા કાર્બન ગણો 1 2 3 4 5 અને 6 તો હેક્ઝેન અહીંયાથી ગણીએ તો વિદ્યાર્થી મિત્રો નંબર દૂર થશે અહીંયાથી ગણીએ તો નંબર નજીક થશે નજીકનો નંબર આપણે પકડીશું બીજા અને ત્રીજા નંબરના ઉપર મિથાઇલ છે તો 2 3 2 છે એટલે ડાય મિથાઇલ અને કાર્બન ગણો 1 2 3 4 5 અને 6 એટલે નામ થશે હેક્ઝેન 2 3 ડાયમિથાઇલ હેક્ઝેન તો વિદ્યાર્થી મિત્રો આ નામકરણની અંદર જો એક વસ્તુ ધ્યાન રાખજો કે એ અંગ્રેજી મૂળાક્ષર એટલે આપણે એબીસીડીના પ્રમાણે જે એબીસીડીના ક્રમમાં પ્રથમ આવતો હશે આપણે એને ધ્યાન રાખીશું બીજું લાંબી શૃંખલા પસંદ કરીશું એ પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા ચલો લાંબી શૃંખલા વાળું ઉદાહરણ લઈ ચલો આપણે CH3 CH2 CH CH3
CH2 CH2 CH3। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ 1 2 3 અને 4 અહીંયા ચાર કાર્બન થાય છે જ્યારે અહીંયા ગણીએ 1 2 3 4 5 અને 6 જુઓ આમ જઈએ તો 6 કાર્બન છે અને આમ જઈએ તો 4 તો આપણે અત્યારે વાત શું કરી કે લાંબી શૃંખલા પસંદ કરવાની જે લાંબી શૃંખલા હશે એ જ નામક્રમમાં નામ થશે તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈ લો 1 2 3 4 5 અને 6 અહીંયાથી ગણીશું તો 1 2 3 4 5 અને 6 તો જો ત્રીજા નંબરના ઉપર મિથાઈલ છે નજીક પડશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નામ જે છે એ કેવું થશે 1 2 3 અને 4 અને 5 અને આને 6 તો ત્રીજા નંબરના ઉપર CH3 છે તો આપણે મિથાઈલ કહીશું તો 3 મિથાઈલ 6 કાર્બન એટલે હેક્ઝેન તો આ લાંબી શૃંખલાના નિયમના ઉપયોગથી આપણે નામ વિદ્યાર્થી મિત્રો કરી શકીએ છીએ પડશે ખબર ઓકે ચાલો તો જો વિદ્યાર્થી મિત્રો આવું બુકમાં પણ કેટલાક એક્ઝામ્પલ આપેલા છે પેજ નંબર 334 ઉપર ચાલો એક લખીએ છીએ આપણે અને ચર્ચા કરીએ CH3 CH2 CH CH3 CH2 C CH3 CH3 CH2 CH2 હવે તમે જો ટોટલ કાર્બન ગણો પહેલા 1 2 3 4 5 6 અને 7 લાંબી શૃંખલા પકડશો તો 7 તો નહીં થઈ જુઓ 1 2 3 4 5 જ થાય છે 1 2 3 4 5 1 2 3 4 5 મતલબ આપણે સીધી જે છે એમાં જ વધારે થાય છે તો આપણે 7 કાર્બન એટલે હેપ્ટેન તો ફાઇનલ છે ચલો હવે જુઓ 1 2 3 ત્રીજા નંબરના કાર્બન ઉપર જુઓ CH2 CH3 છે તો પહેલા વિડિયો લેક્ચરની અંદર આપણે જાણી ચૂક્યા છીએ કે ઇથેન હોત ઇથેન તો CH3 CH3 હોત પણ અહીંયા ઇથેન નથી CH3 CH2 છે માટે આપણે લખીશું ત્રીજા નંબરના કાર્બન ઉપર શું છે ઇથાઇલ શું છે ઇથાઇલ ચોથા નંબરના કાર્બન ઉપર CH3 CH3 છે એને પણ આપણે જાણીએ છીએ મિથેન નથી મિથાઇલ છે તો 4 4 2 છે એટલે ડાઈ મિથાઇલ 7 કાર્બન એટલે હેપ્ટેન તો જો આ પ્રમાણે આપણે નામ કરી શકીએ એનું ઈઝી બરાબર છે તો જો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે લાંબી શૃંખલા અને મૂળાક્ષર પ્રમાણે આપણે નામ જો અહીંયા તમે પ્રશ્ન થતો હશે કે ઇથાઇલ પહેલા કેમ આવ્યું તો જો વિદ્યાર્થી મિત્રો ઇથાઇલ એટલે ઈ અને મિથાઇલ એટલે એમ તો એબીસીડી ના પ્રમાણે ઈ પ્રથમ આવે છે મૂળાક્ષરમાં એટલે આપણે ઈને પ્રથમ લખીશું અને મિથાઇલ આપણે ત્યારબાદ અલગ લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો બરાબર છે ચલો તો આ કેટલાક નામક્રમ વિદ્યાર્થી મિત્રો કાર્બનના હતા કાર્બનની સંખ્યા ગણીને અને આપણે એની શૃંખલા ગણીને જો બીજા કેટલાક નામ અંદર આપેલા છે એ તમે ડ્રો કરજો એના સ્ટ્રક્ચર અને એના આઈયુપીએસી નામ જે છે એ તમે લખી અને મોકલજો આઈયુપીએસી નામ બરાબર છે આપણે 12.5 જે ટોપિક છે એના નામકરણ જે કર્યા અત્યારે એના અંદરથી બરાબર છે જો પાછું બોલું છું કે લાંબી શૃંખલા વિદ્યાર્થી મિત્રો પકડવાની કઈ કાર્બનની લાંબી શૃંખલા બીજું નજીકતમ ક્રમ પકડવાનો એબીસીડી એટલે કે અંગ્રેજી મૂળાક્ષરમાં જે પ્રથમ આવતું હોય એક નક્કી કરવાનું બરાબર છે બીજું આઈસો અને નિયો તો આઈસો અને નિયોનો નિયમ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જો કોઈ પણ ગ્રુપ પર એક જ હશે તો આપણે એને આઈસો લખીએ છીએ ઉપર નીચે બંને સમૂહ હશે તો આપણે એને નિયો તરીકે ઓળખીએ છીએ બરાબર તો એવા કેટલાક નામ વિદ્યાર્થી મિત્રો આપેલા છે અંદર એ તમે નક્કી કરજો બરાબર છે ડ્રો કરી અને એના આઈયુપીએસી નામ નક્કી કરજો ના ખબર પડે તો મોકલજો મને આપણે એને ડિસ્કસ કરશું ડાઉટમાં બરાબર છે ચલો હવે જે મિત્રો આ કાર્બનના નામકરણ હતા એ રીતના હવે આપણે બંધારણ અમુક જે બંધારણ બને છે ચક્રીય બંધારણો આપણે એના નામ કરીએ જુઓ તો આપણે મેં તમને બેન્ઝીનની વાત કરી હતી આને બેન્ઝીન કહેવાય બરાબર છે એનું જ નામ છે C6H6 તમે રાઉન્ડ કરી શકો છો અથવા તમે એને અહીંયા ત્રણ બંધથી તમે ઓળખી શકો છો તો આ ત્રણ બંધ આવે અથવા જે મિત્રો રિંગ આવે તો જ આપણે એને બેન્ઝીન કહીશું જો અંદર રિંગ આવતી ના હોય તો વિદ્યાર્થી મિત્રો એ બેન્ઝીન ગણાશે નહીં એટલે કે એરોમેટિક ગણાશે નહીં આ એરોમેટિક કમ્પાઉન્ડ છે અત્યારે જો તમને ઉદાહરણ આપું કે રિંગ વગરના અને બંધ વગરના કમ્પાઉન્ડ જે છે એ સાયક્લો નામે ઓળખાય છે કયા સાયક્લો નામે કઈ રીતના જોઈ લો આ આપણે બનાવ્યું ચક્રીય બંધારણ પણ જો અમે અહીંયા રિંગ નહીં મૂકી કે બંધ પણ નહીં મૂક્યા તો વિદ્યાર્થી મિત્રો આનું નામ શું થાય તો કાર્બન ગણો કેટલા છે 1 2 3 4 5 અને 6 તો વિદ્યાર્થીઓ 6 કાર્બનને આપણે જાણીએ છીએ હેક્સેન કહીએ છીએ તો બસ હેક્સેન માત્ર રિંગ કે બંધ ના હોય તો એને સાયક્લો કહેવાય એટલે નામની આગળ સાયક્લો મૂકી દો શું મૂકી દો સાયક્લો તો જો આનું નામ થઈ ગયું સાયક્લો હેક્સેન ચલો બીજું ઉદાહરણ લઈએ
જો ચોરસ નથી આ કાર્બન ગણો 1 2 3 અને 4 4 ને કહીએ છીએ બ્યુટેન બંધ નથી રિંગ નથી તો આપણે આ અંદર મૂકીશું સાયક્લો આનું નામ થઈ ગયું સાયક્લોબ્યુટેન ચલો ત્રિકોણ નથી આ 1 2 3 તો પ્રોપેન નામની આગળ મૂકી દો સાયક્લોપ્રોપેન બરાબર છે ઓકે ચલો એ પ્રમાણે 5 હોય આ રીતના તો શું થશે साइक्लो पेंटेन तो विद्यार्थी मित्रों बंद जो अंदर हाजर ना हो तो આપણે એવા જે સંયોજનો જે છે કાર્બનિક એને આપણે સાયક્લો સંયોજનો તરીકે ઓળખીશું અને એમાં નિયમ પણ વિદ્યાર્થી મિત્રો સરળ છે કે જેટલા કાર્બન હોય એ કાર્બન ગણી અને નામની આગળ સાયક્લો મૂકવાનું બરાબર છે અને હા તમે એને કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા ગણી હોય તો કેટલી થશે તો અહીંયા 6 કાર્બન છે હાઇડ્રોજન એના કરતા કેવા છે બમણા તો જો અહીંયા 6 તો 12 4 8 5 તો 10 કાર્બન કેટલા છે 1 2 3 હાઇડ્રોજન ના કરતા બમણા એટલે કે 6 તો આ પ્રમાણે એના નામ અને એના આપણે અણુસૂત્ર જે છે એ પણ આપણે લખી શકીએ છીએ આઈયુપીએસી નામ જે છે એ આપણે લખી શકીએ છીએ પડશે ખબર છે મિત્રો ઓકે ચલો તો હવે એ સાયક્લોના બંધારણ જે છે એના પણ કેટલાક નામ જે છે આપણે બુકના અંદર આપેલા છે આપણે એની ચર્ચા કરીએ જુઓ કે ધારો કે આવો એક સાયક્લો કમ્પાઉન્ડ છે આપણે એને કહીએ સાયક્લો હેક્ઝેન કહીએ સાયક્લો હેક્ઝેન કહીશું પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આ એક લીટી કરી છે તો એક લીટી જે છે એક તો એને કાર્બન તરીકે ઓળખીશું આપણે બરાબર છે તો આનું નામ વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય મિથાઇલ સાયક્લો હેક્ઝેન હવે જો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લીટી કરી છે એ હું પાછી અહીંયા કરું છું જુઓ એક બે અને ત્રણ હવે જે મિત્રો ત્રણ એટલે આપણે જાણીએ છીએ પ્રોપાઇલ થઈ જાય શું થાય પ્રોપાઇલ તો પ્રોપાઇલ પણ છે અને મિથાઇલ પણ છે બંને છે તો મિથાઇલને આપણે નંબર એક આપીશું એમ પછી અહીંયા બે નંબર ને અહીંયા ત્રણ તો વન મિથાઇલ થ્રી પ્રોપાઇલ સાયક્લોહેક્ઝેન થાય એમના એ પ્રમાણે બીજું એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો જુઓ બેન્ઝીન છે અહીંયા એક છે અહીંયા એક અને બે લખીએ તો જુઓ આને ઇથાઇલ કહેવાય આને મિથાઇલ કહેવાય ઇથાઇલ નંબર પહેલા આવીશું એબીસીડીમાં પહેલા આવે એટલે એક અને બે તો આનું નામ થાય વિદ્યાર્થી મિત્રો વન ઇથાઇલ ટુ મિથાઇલ સાયક્લોહેક્ઝેન નામકરણ થશે તો જે આ લાઇન છે વિદ્યાર્થી મિત્રો આ એને પણ કાર્બન જ ગણવાના કાર્બન જ ગણીશું આપણે ચલો બીજું નામ ગણીએ વિદ્યાર્થી મિત્રો સાયક્લોહેક્ઝેન છે જુઓ અંદર કોઈ પણ મેં લાઈન કરી નથી બરાબર છે ચલો હવે અહીંયા જુઓ એક જ જગ્યા ઉપર મેં બે લાઈન કરી છે બીજું હવે જો વિદ્યાર્થી મિત્રો કે વધુ શાખા ધરાવતા કાર્બનને શું કરવાનો ક્રમ ઓછો આપવાનો તો અહીંયા જો કાર્બન વધુ છે બે છે અહીંયા કાર્બન એક એટલે આ મિથાઇલ કહેવાય આ પણ મિથાઇલ કહેવાય તો આને મિથાઇલ મિથાઇલને આપણે શું નંબર આપીશું પ્રથમ નંબર આપીશું તો જો અહીંયા લખીશું આપણે વન અહીંયા લખીશું ટુ અહીંયા લખીશું થ્રી તો નામકરણ વિદ્યાર્થી મિત્રો કેવું થાય કે એક નંબરના કાર્બન ઉપર બે મિથાઇલ છે તો જુઓ વન વન ડાયમિથાઇલ થશે ત્રીજા નંબરના ઉપર શું હોય ઇથાઇલ પણ ઇથાઇલ ઈ પહેલા આવે છે આપણે ઈને પહેલા લખીશું તો થ્રી ઇથાઇલ વન વન ડાયમિથાઇલ સાયક્લો હેક્ઝેન હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમને થશે કે ઇથાઇલના નંબર પ્રથમ કેમ ના આપ્યો તો વિદ્યાર્થી મિત્રો નિયમ એવો છે કે વધુ શાખા ધરાવનાર કાર્બન જે છે વધુ કાર્બન ધરાવશે એને નંબર કયો આપશું કયો આપશું નંબર અંત એટલે કે છેલ્લે આપીશું તો જુઓ વધુ કાર્બન ધરાવનાર કાર્બનને શું આપશે ન્યૂનતમ ક્રમ આપીશું તો અહીંયા વધુ કાર્બન ધરાવતા કેવા છે બે છે બરાબર એટલે આપણે એને નંબર કયો આપ્યો ત્રીજો આપ્યો છે જ્યારે મિથેન જે છે એ સિંગલ સિંગલ કાર્બન ધરાવે છે આપણે નંબર કયો આપ્યો એને પ્રથમ આપ્યો છે એક જ કાર્બન ઉપર જો એક જ જગ્યા ઉપર બે અલગ અલગ મિથાઇલ સમૂહ છે એટલે આપણે નંબર કયો આપ્યો પ્રથમ આપ્યો તો જો વન વન ડાયમિથાઇલ ત્રીજા નંબર ઉપર ઇથાઇલ છે સાયક્લોહેક્ઝેનનું સાયક્લોહેક્ઝેન બરાબર તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કેટલાક નામકરણ જે છે એ આ પદ્ધતિથી થશે જો હજુ કહું છું ધ્યાન રાખજો કે બેન્ઝીન જે છે એમાં રિંગ હશે અથવા બંધ હશે તો જ આપણે એને શું કહીશું બેન્ઝીન કહીશું જો બંધ ના હોય તો વિદ્યાર્થી મિત્રો એવા કમ્પાઉન્ડ જે છે એ
સાયક્લો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? અને સાયક્લો કમ્પાઉન્ડ આપણે શું કરીએ છે, કાર્બન ગણીએ અને નામની પાછ આગળ શું લગાવીએ, સાયક્લો લગાવીએ, તો સાયક્લો હેક્ઝેન નામ બની જાય. અને કાર્બન જે હોય એના કરતાં હાઇડ્રોજન સંખ્યા કેવી હોય, બમણી હોય, એટલે કાર્બન 6 તો હાઇડ્રોજન કેટલા હશે, 12 જોવા મળે છે. પડશે ખબર? ઓકે ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલા પણ આપણે નામ લખ્યા છે અહીંયા, બરાબર છે, એ બધા એકવાર લખી દેજો, બરાબર. અને નિયમ મુજબ એના આઈયુપીએસી નામ, બંધારણ દોરી, નંબર આપીને નામકરણ લખી દેજો, એ જ તમારું હોમવર્ક છે, બરાબર છે. જેટલા પણ નામ આજે વિડીયો લેક્ચરમાં જોયા છે એ બધે બધા લખી દેજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, કે 12.5 જે નામકરણનો મુદ્દો છે, એના પછી આપણે જેટલા પણ પેજ નંબર ઉપર 335 પેજ નંબર સુધી આપણે જેટલા પણ નામ આવે છે, આપણે વિડીયો ચાલુ કર્યા લેક્ચર ચેપ્ટર ત્યાંથી લઈને 335 સુધી જેટલા પણ નામ આવે છે, બંધારણ આવે છે, બરાબર, આઈયુપીએસી, એ તમે લખી અને સોલ્વ કરજો, ડ્રો કરજો. જે પણ ના આવડે આપણે ડાઉટ લેક્ચર અંદર શીખીશું, મને મોકલજો, આપણે શીખીશું, જે પણ નાખવા પડે, બરાબર. અને બીજું વિદ્યાર્થી મિત્રો, કોયડા નંબર 12.7 જે છે, કોયડા નંબર 12.7 એ તમને હોમવર્કમાં આપું છું, એના અંદર પણ આઈયુપીએસી નામ જ છે, બરાબર છે, નિયમ મુજબ એ તમે સોલ્વ કરજો, એટલે શું આપણને આઈડિયા આવી જાય હોમવર્ક કરી દો, બરાબર છે. ચલો આટલા સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર અંદર કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.